હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન આપ સૌનું સ્વાગત છે મારી તમારી અને આપણા બધાની યુટ્યુબ ચેનલ મનીષ સિંધીમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી સાહિત્યના ભાગ ચોવીસ મિત્રો આના પહેલાં એક ભાગ એકથી લગાઈને ભાગ ત્રેવીસ સુધી ગુજરાતી સાહિત્યના હું ત્રેવીસ ભાગ અપલોડ કરી ચૂક્યો છું આ અપલોડ કરવા જોઈએ ચોવીસમાં નંબરનો ભાગ મિત્રો આના પહેલાના 23 ભાગની અંદર મેં ગુજરાતી સાહિત્યના પાસલી પરીક્ષામાં પૂછાયેલા મિત્રો જેટલી પણ ગવર્મેન્ટ એક્ઝામો પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા બધા જ એમસીક્યુ 500 થી છસો એમસીક્યુ કવર કર્યા હતા મિત્રો ત્યારબાદ ત્રણસો બીજા એમસીક્યુ કવર કર્યા વિવિધ કવિ વર વિશે ચર્ચા કરી મિત્રો અને હવે આપણે આ વિડિયોની અંદર મિત્રો નવી સિરીઝ આપણે ચાલુ કરેલી છે અને આપણે આગળ વધારીએ છીએ ધોરણ પાંચથી દસના પાઠ્યપુસ્તક છે જે મિત્રો એની અંદર જેટલા પણ ગુજરાતી સાહિત્યને લગતા પ્રશ્નો બની શકે છે બધા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે મિત્રો તો ચાલો શરૂ કરીએ મિત્રો આગળ એના પહેલાં મિત્રો ગુજરાતી સાહિત્ય તમે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષા હોય એની અંદર ગુજરાતી સાહિત્ય સૌથી મોટો ભાગ ભજવે છે તમારા સારા માર્ક્સ લાવવા માટે તો ગુજરાતી સાહિત્યને મિત્રો ગોખવાથી આવડતું નથી અને વાળે કરીએ તમારે રિવિઝન કરવું પડશે મિત્રો રિવિઝન કરશો જેટલું વધારે રિવિઝન કરશો એટલું વધારે તમને યાદ રહેશે મિત્રો આ બધી પરીક્ષાઓની અંદર ઉપયોગી થશે ઓકે વિડીયોની પીડીએફ ફાઇલ ઘણા લોકો મને પૂછે છે કે મિત્રો વિડીયોની પીડીએફ ફાઇલ ક્યાંથી મળશે સર તો વિડીયોની પીડીએફ ફાઇલ માટે તમારે ટેલિગ્રામની અંદર મનીષ સિંધી ચેનલને જોઈન કરી લો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી હોય છે આગળ વધતા પહેલાં જો તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો અત્યારે જ કહી લો સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમે વિડીયો લખતા તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખીને હશે જણાવજો ચાલો આગળ વધીએ ઓકે આના પહેલાં એકથી પચાસ પાઠ્યપુસ્તક આધારિત મિત્રો એકસી એકથી એકસો પચાસ દોઢસો સુધીના એમસીક્યુ આપણે કવર વન લાઈનર જોઈ લીધા છે હવે આગળ વધીએ જીવરામ ભટ્ટ પાત્રલેખનના રચનાકાર કોણ છે મિત્રો ફરીથી ધ્યાન રાખજો જીવરામ ભટ્ટ પાત્ર લેખનના રચનાકાર કોણ છે તો કવિ શ્રી દલપતરામ કવિ દલપતરામ ડાયાભાઈનો જન્મ ક્યાં થયો હતો મિત્રો કવિ શ્રી દલપતરામ ડાયાભાઈનો જન્મ ક્યાં થયો હતો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં દલપતરામના કાવ્ય સંગ્રહો કયા ગ્રંથમાં કરવામાં આવે છે જે કાવ્યો જે છે દલપતરામના એમનો સંગ્રહ કયા ગ્રંથમાં કરવામાં આવે છે તો યાદ રાખજો દલપત કાવ્ય ભાગ એક અને કાવ્ય ભાગ બે ની અંદર આપણે દલપતરામ ના કાવ્ય સંગ્રહ કરેલો છે એ કોની છે છે મિત્રો સાથે કોનું નામ જોડાયેલું તો યાદ રાખજો કવિ શ્રી દલપતરામનું નામ મિથ્યાભિમાન સાથે જોડાયેલું છે પદ્ય સોના જેવી સવાર સોના જેવી એક પદ્ય છે સોના જેવી સવાર એના રચનાકાર કોણ છે મિત્રો ચંદ્રકાંત શેઠ ચંદ્રકાંત શેઠની કઈ કૃતિને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે મિત્રો યાદ રાખજો ચંદ્રકાંત શેઠ એમની કઈ કૃતિને જે સાહિત્ય અકાદમી છે દિલ્હી આધારિત એ કયો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો મિત્રો તો કઈ કૃતિને તો ધૂમ ધૂળમાની પગલીઓ ધૂળમાની પગલીઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે ચંદ્રકાંત શેઠની કૃતિ છે રામનારાયણ વી પાઠકે કવિતાનું સર્જન કયા ઉપનામથી કર્યું હતું તો રામનારાયણ વી પાઠકે કવિતાઓનું સર્જન યાદ રાખજો રામનારાયણ વી પાઠક કવિતાઓનું સર્જન શેષના ઉપનામથી કર્યું છે તેમજ વાર્તાઓની આમ રામનારાયણ પાઠક ની વાર્તાઓનું સર્જન કયા ઉપનામથી કર્યું દ્વિરેપના નામથી કર્યું રામનારાયણ વી પાઠકે શૈર વિહારી મિત્રો એક બીજું નામ આમ છે સૈર સૈર વિહારી ના ઉપનામથી કયા સાહિત્ય પ્રકારનું કર્યું મિત્રો યાદ રાખજો નિબંધ निबंध मे शैर शैर विहारी वार्ताओं मे द्विरेफ और कविताओं मे शेष मंजिल हो जेनु ध्येय मंजिल होए जेनु ध्येय ए रस्ता नहीं जुए उद्यमी हो हस्तनी रेखा नहीं जुए आ सुभाषित कवि कोण से मंजिल हो जेनु ध्येय ए रस्ता नहीं जुए उद्यमी हो हस्तनी रेखा नहीं जुए तो ए ये जलन मात्री कौन से मित्रों जलन मात्री જલન જલાઉદ્દીન અલવી કોનું મૂળ નામ છે મિત્રો યાદ રાખજો જલનમાત્રીનું મૂળ નામ જલાઉદ્દીન અલવી છે જલન માત્રીનો જન્મ ક્યાં થયો હતો મિત્રો તો ખેડા જિલ્લાના માતરમાં તમન્ના નામનું માસિક કોના દ્વારા ચલાવવામાં આવતું હતું તમન્ના નામનું માસિક કોના દ્વારા ચલાવવામાં આવતું હતું કુતુબ આઝાદ વેણીભાઈ પુરોહિતનું ઉપનામ શું છે મિત્રો તો વેણુભાઈ પુરોહિતનું ઉપનામ છે સંત ખુરશીદાસ કોણ છે મિત્રો સંત પુરોહિતનો જન્મ ક્યાં થયો હતો હાલનો આપણો જે દેવભૂમિ દ્વારકા જે છે દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં મિત્રો ઝરમર પરોડિયાની પદમણી અને નમણા આ જાણીતા ગીત સંગ્રહ ફરીથી યાદ રાખજો ઝરમર પરોડિયાની પદમણી અને નમણાં આ જાણીતા ગીત સંગ્રહો કોના છે મિત્રો તો વેણીભાઈ પુરોહિતના છે પ્રખ્યાત ભજન છે મિત્રો ગોવિંદના ગુણગાસુ કયા મિત્રો પ્રખ્યાત ભજન ગોવિંદના ગુણગાસુ ના કવિયત્રી કોણ છે તો એ છે મીરાબાઈ મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો મિત્રો તો રાજસ્થાનના મેડતા ગામમાં હાસ્યકલા ફાટેલી નોટ મિત્રો ફાટેલી નોટ એ એક હાસ્ય કલા છે એનું સર્જન કોના દ્વારા કરવામાં આવ્યું છે ડોક્ટર જગદીશ ત્રિવેદી જગદીશ ત્રિવેદીનો કઈ હાસ્યકૃતિને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતો પારિતોષિક મળેલું છે મિત્રો યાદ રાખજો જ્યોતિન્દ્ર દવે પારિતોષિક જગદીશ ત્રિવેદીની કઈ હાસ્યકૃતિને આપવામાં આવ્યું હતું મિત્રો તો રમૂજની રેલગાડીને આપવામાં આવ્યો એક જલસા આ સર્જન કોનું છે એક જલસા નાનાભાઈ ભટ્ટનું સર્જન છે મિત્રો નાનાભાઈ ભટ્ટ કયાના વતની હતા મિત્રો નાનાભાઈ ભટ્ટ એ ભાવનગરના વતની હતા મહાભારતના પાત્રો તથા રામાયણના પાત્રોના લેખક કોણ છે મિત્રો રામ મહાભારતના પાત્રો તેમજ રામાયણના પાત્રના લેખક કોણ છે પૂજ્ય નાના લેખક છે વાળ અને મલાજો વાળ અને મલાજો આ જાણીતા સંગ્રહો કોના છે તો કલ્પેશ પટેલના છે મહારથી કણ વિકર્ણ અને ગર્વડો યાદ રાખજો મહારથી કણ વિકર્ણ અને ગરવડો જેવી નવલકથાઓનું સર્જન કરનાર વ્યક્તિ કોણ છે મિત્રો તો એ છે કલ્પેશ પટેલ જીવન જીવનચરિત્ર મામાનું ઘર જીવનચરિત્ર અને મામાનું ઘર જેવી કૃતિઓના સર્જનકાર કોણ છે મિત્રો કલ્પેશભાઈ પટેલ કલ્પેશ પટેલ શોખીન બિલાડી આ વાર્તાનું સર્જન શોખીન બિલાડી આ વાર્તાનું સર્જન પુષ્પાબહેન અંતાણી દ્વારા કરવામાં આવેલું છે પ્રાર્થનાધિન

આ બાળ સંગ્રહ કોના કોને સંગ્રહોની રચના કોના દ્વારા કરવામાં આવી છે તો મનોહર ત્રિવેદી નથી નવલકથાના સર્જક કોણ છે મનોહર ત્રિવેદી મકરંદ દવે ક્યાંના વતની હતા મિત્રો રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં મકરંદ દવેનું જન્મસ્થળ છે મિત્રો દુડિયો મારક આ પદ્ય ઉર્મી ગીત કોની કલમે લખાયેલું છે દુડિયો મારક એ મકરંદ દવેના ઉર્મી ગીત દ્વારા લખવામાં આવેલું છે દેશભક્ત દેશભક્ત ઝગડુસાના લેખક કોણ છે રમણલાલ સોની રમણલાલ સોનીનો જન્મ ક્યાં થયો હતો મિત્રો અરવલ્લી જિલ્લાના કોકાપુર ગામમાં રમણલાલ સોનીક ક્યારે અર્પણ કરવામાં આવ્યો હતો ઓગણીસો છન્નુની અંદર રમણલાલ સોનીને મિત્રો રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો વિશ્વની લોકકથાઓ એ કોનું જાણીતું પુસ્તક છે મિત્રો વિશ્વની લોકકથાઓ એ રમણલાલ સોનીની જાણીતી પુસ્તક છે મિત્રો ગ્રીસનો લોકભંડાર ગ્રીસનો લોકભંડાર અને સંત સાગર કોના જાણીતા પુસ્તકો છે રમણલાલ સોનીના પ્રખ્યાત લોકકથા છે દીકરાનો મારનાર દીકરાનો મારનારના લેખક કોણ છે એ છે ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો સુરેન્દ્રનગરના ચોટીલામાં અઢિયાના આ ગદ્યના લેખક કોણ છે અઢિયાના જીવન પ્રસંગ છે મિત્રો એક પ્રકારનું એના લેખક છે શ્રી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સચ્ચિદાનંદનો જન્મ ક્યાં થયો હતો પાટણ જિલ્લાના સમી તાલુકાના મુજપુર ગામમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના મુજપુર ગામમાં મારા અનુભવો અને વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો મારા અનુભવો અને વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગોના લેખક કોણ છે સ્વામી શ્રી સચ્ચિદાનંદ છેલ્લી ટ્રેન પુસ્તકના લેખક કોણ છે સ્વામી શ્રી સચ્ચિદાનંદ પ્રખ્યાત પ્રખ્યાતકૃતિ છે વડાબી વડાવી બા આવી કૃતિ જે છે વડાવી બા આવીના લેખક કોણ છે મિત્રો ઉષ્ણસ મિત્રો આજના દિવસ માટે આપના માટે પ્રશ્ન ઉષ્ણસ એ કોનું ઉપનામ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવું છે મિત્રો આ હતો ભાગ નંબર ચોવીસ હવે આગળનો ભાગ કન્ટિન્યુ રાખો કે ન રાખવો એ આપના પર ડિપેન્ડ કરે છે જો તમે ભાગને કન્ટિન્યુ રાખવા માંગતા હો તો વિડીયોને લાઈક કરજો વિડીયોને લગતા તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો जो जम मनीष सिंधी यूट्यूब चैनल सब्सक्राइब न करी हो तो हम सब्सक्राइब कर लो साथ साथ नोटिफिकेशन आइकॉल बेल ने प्रेस कर लो जो आ बेल ने प्रेस नहीं करो तो तुम नोटिफिकेशन नहीं आए मित्रों थैंक यू फॉर वोचिंग दिस वीडियो